शिक्षा गामे आरएसएस गढ़शीशा वीर उधम सिंह रात्रि शाखा द्वारा विजयादशमी उजवणी करवामां आवी हती। मांडवी तालुकाना गढ़शीशा गामे आरएसएस गढ़शीशा वीर उधम सिंह रात्रि शाखा द्वारा विजयादशमी उत्सव उजवामां आव्यो हतो, जेमां राष्ट्रीय स्वयंसेवक संघ गढ़शीशामां डूंगर उपर आवेला आशापुरा माताजीना मंदिरना सानिध्यमां वीर उधम सिंहजी रात्रिना शाखा द्वारा भगवान रामनो विजय दिवस संघना स्थापना दिन तेमज शस्त्र पूजनों कार्यक्रम राखवामां आव्यो हतो, जेमां प्रेमचंदभाई तालुका संघ चालक जी शिवराज सिंह सोडास सीमाजन कल्याण हिम्मत सिंह शाखा कार्यवाहक तेमज अनिल सिंह जाडेजा योगेश पटेल राजेंद्र गिरी गोस्वामी जनकबा दिलीप भाई रंगाणी तेमज संघना सभ्य हाजर रह्या हता। अने विजयादशमी नो उत्सव सांजना भाग में मनावामां आव्यो हतो, ज्यारे सवारे गढ़शीशा क्षत्रिय समाजना भाईओ द्वारा शस्त्र पूजन करवामां आव्यो हतो। જ્યારે ગઢશીશા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PIVH ઝાલા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પણ શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કેર ટીવી ન્યૂઝ ગઢશીશા। તો ક્ષત્રિય કેવી રીતે થાવું? જો નશાથી દૂર થઈ જાઓ, વ્યભિચારથી દૂર થઈ જાઓ, માત પિતાની સેવા કરવી, વડીલોની સેવા કરવી, આ તમારે આવા વિચાર સદવિચાર લાવવા પડે। શક્તિ પીઠ અને પૂજા કરી છે તો અત્યારથી સંકલ્પ લઈ લેજો કે અમે જરૂર કોઈ અમારો ભારત ભૂમિના આપણે સંતાનો છીએ, જેવા તેવા તો છીએ જ નહીં, આપણે છીએ જ નહીં। કેટલા સારા કર્મ કર્યા હોય તો ભારત ભૂમિ ઉપર આપણને જન્મ મળ્યો છે, વિદેશમાં જોઈ આવો કેવું બધું ચાલી રહ્યું છે, તો આપણે ભારત ભૂમિના સંતાનો છીએ તો હંમેશને માટે આ શક્તિ પૂજા કરીશું, તો એવા હંમેશને માટે એવા ઊંચા વિચાર રાખવા જોઈએ કે અમે જીજાબાઈના પેટમાં અવતાર થયો તો એ બાધી કોઈ જ નથી, આ ભારત ભૂમિની જ નારી છે, તો તમને એમ એના જ સંતાન છો, આનામાંથી કોઈ તમે છત્રપતિ શિવાજી પણ છો, મહારાણા પ્રતાપ પણ છો, જે તમે ધારો કે થઈ શકો એમાં તો બીજું પણ છે નહીં, આગળ થઈ ગયા ને આપણે ના થઈ એવું નથી, થઈએ જ આપણે, આપણે વિચાર બદલાઈ ગયા છે, આપણે દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, ને આપણે જેવું તેવું ધ્યાન ત્યાં ગંદુ ખાઈએ એટલે વિચાર કેવા આવે, ભારત ભૂમિ નારીને કદી સોપતો નહીં, પણ એમનો વાંક નથી, આ વિદેશોથી ભાવડા મેલ્યા છોલો ટીવીમાં જોઈ જોઈ, અને આપણો ભારત ભૂમિનો આ સંસ્કૃત લોપાતું જાય છે, પણ હજી પકડી રાખો, તમે મોટિયાના જુવાન આવા આવા કાર્યમાં તમે આવો ને ત્યારે આ સંગઠન આપણે જાળવી રાખો કે અમે છત્રપતિ શિવાજી છીએ, અમે મહારાણા પ્રતાપ છીએ, આવી રીતે વિચાર કરો અને એ વિચારમાં ચાલશો તો જરૂર આમાંથી આટલામાંથી એક તો નીકળે ને, જરૂર થાય, બીજાને પણ સાથે સાથે આવા વિચારો આવતા રહેવું, કોઈ બાજુમાં આમ આ શરીર બગડતું હોય તેને ના બગડવા દેવું, કેમ કે આપણે સુરક્ષિત રહેવું છે, શેના માટે? ખાવા માટે નહીં, કે આપણે ભારત ભૂમિ ઉપર કોઈ ગાય માતા, કોઈ દીકરી, કોઈ ક્યાંય એવું બનતું હોય તો આપણે પાંચ જણા શિવરાજ સિંહ સોડા મંત્રી સીમાજન કલ્યાણ સમિતિ, આજે અમે ભગવતી આશાપુરાને મંદિર પ્રાંગણમાં વીર ઉધમસિંહ શાખાનો શસ્ત્રપૂજન કાર્યક્રમ અને સંઘની સ્થાપના દિવસ વિજયદશમી ઉત્સવ મનાવવા માટે બધા ભેગા થયા હતા। અમે શાખાના સંશોધકો વ્રસ્થ વિસ્તૃત હિન્દુ સમાજના લોકો શસ્ત્રપૂજન કર્યું હતું, જેમાં બહેનોની સંખ્યા પણ હતી, બાળકોની સંખ્યા પણ હતી, તરુણ પણ હતા। સંઘની સ્થાપના વિજયદશમીના દિવસે થઈ હતી, વિજયદશમીના દિવસે સારા કામની શરૂઆતો થતી હોય છે, ભગવાન શ્રી રામથી લઈને વર્તમાન તક સંઘની સ્થાપના તક વિજયદશમીને દિવસે સમાજને પ્રેરણા મળે એવા કામોની શરૂઆત થતી હોય છે, અને સંઘનો સ્થાપના દિવસ છે। વિસ્તૃત સમાજ સંઘની ધારણા છે, ભારતનો જે વિસ્તૃત હિન્દુ સમાજ છે જે શસ્ત્રપૂજન કરે, શસ્ત્રપૂજનથી શક્તિ મેળવે,
અને એ શક્તિનો સાત્વિક ઉપયોગ રાષ્ટ્રહિતમાં થાય એ લક્ષ્ય લઈને સંઘ જેની સ્થાપનાથી કરીને આજ દિવસ સુધી શસ્ત્ર પૂજન કરતો આવડે છે અને એ જ શસ્ત્ર પૂજન આજે ગઢશીશાની શાખા દ્વારા કરવામાં આવ્યો હતો। મેં ઉત્સવ નિમિત્તે ગઢશીશાના આશાપુરા માતાજી મંદિરના પ્રાંગણમાં આજે એક સરસ કાર્યક્રમ થયો। હિન્દુ સમાજના બધા મિત્રો દ્વારા આ કાર્યક્રમ પરિપૂર્ણ થયો। આ કાર્યક્રમની અંદર બધા સ્વયંસેવકોએ શસ્ત્રોનું પૂજન કર્યું અને શસ્ત્રના પૂજન દ્વારા એક પ્રકારનો ભાવ કે શસ્ત્રો દ્વારા શક્તિનો સંચાર કરી અને સમાજનું સંરક્ષણ કરવાનું આ ઉદ્દેશ્ય સાથે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ। આજના આ કાર્યક્રમ માટે અનિલસિંહ જાડેજા જેને આ બધી વ્યવસ્થા ગોઠવી, માતૃશ્રી જનકબા જાડેજા તેમણે બધાને આશીર્વાદ આપ્યા, સાથે કચ્છ ન્યૂઝ કેરના દિલીપભાઈ જોશીએ પણ પોતાનો સમય ફાળવી અને આ કાર્યક્રમની નોંધ લીધી, તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર। આજના આ શુભ પાવન પ્રસંગે ગઢશીશા આશાપુરા ડુંગર ઉપર જે માતાજીનું મંદિર છે ત્યાં અનિલસિંહ જાડેજા અને એના સાનિધ્યમાં અમે ઘણા બધા લોકો અહીંયા એકત્રિત થયા હતા। ગઢશીશા સંઘના સંચાલક પ્રેમચંદભાઈ, યોગેશભાઈ, ઘણા બધા લોકો, નામ લીસ્ટ તો ઘણા છે, એમાં દિલીપભાઈ જોશી પોતે પણ હાજર છે અત્યારે। તો 1926માં સંઘની સ્થાપના નાગપુરમાંથી એક ચોકમાં થઈ હતી એને આજે 95 વર્ષ થઈ ગયા। રાષ્ટ્રહિત અને આપણા ધર્મ માટે આ સંઘની શાખા સતત ગઢશીશાની અંદર પણ મને લાગે છે લગભગ 30 થી 35 વર્ષથી આ શરૂ કરી છે। 79 લગભગ 40-એક વર્ષ આ ગઢશીશાની શાખાને પણ થયા છે। સંઘની અંદર અત્યારે તરુણો, બાળકો, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે ખરેખર આમાંથી ભણીને ગ્રેજ્યુએટ પણ બની ગયા છે એ પણ આજે સંઘની ભાવના સાથે જોડાયેલા છે। અત્યારે અહીં અમારા ગઢશીશાના એક મહિલા બેન જે છત્રીયાણી હતા એમણે પણ એક સરસ મજાનું એક પ્રવચન આપ્યું આ શસ્ત્ર પૂજન દરમિયાન। તો ખરેખર ક્ષત્રિય સમાજની બહેનોનો જે પાવર છે એ પણ અમે આજ જોયો અહીંયા કને, અને માતાજીના સાનિધ્યની અંદર અહીં જે ઉમેડકાભેર આપણે સંઘનું જે કાર્ય કર્યું, સંઘની ભાવના શું છે કે રાષ્ટ્ર બચાવો ધર્મ બચાવો એ અનુસાર એના માટે જ આજે આ શસ્ત્ર પૂજન કરાયું હતું। અને હું દરેક હિન્દુ સમાજને વિનંતી કરું છું એને પણ સાથે રાખીને સંઘ ચાલે છે। હમણાં જ ગઢશીશાની અંદર ઘણા બધા અમે સાથે રહીને કાર્ય કર્યા છે સંઘની ભાવના સાથે, એ બદલ સંઘને પણ હું પ્રણામ કરું છું અને ગઢશીશાના તમામ સંઘના સરસચ્ચા કર્મચારીઓ કે સંચાલકો એને ખરેખર હું અભિનંદન આપું છું। એમાં ઘણા નામ તો લેવા એમ નથી, નામ પણ મને આવડતા નથી, એ બદલને હું અભિનંદન આપું છું। આમાં કોઈનું નામ રહી ગયું હોય તો ક્ષમા કરે।